समाचार सूरतनी सिविल हॉस्पिटलना कैंसर विभागमा आग लागता अफरातफरी मची गई छे। फायर विभागना जवानो समयसर पहोंची आग्या छे अने आग पर काबू पण मेळवी लेवायो छे। आ घटना समये मोटा प्रमाणमा लोको अंदर हाजर हता अने तेओ आगथी गभराईने बहारनी तरफ दोट लगावी रह्या हता, जेना कारणे थोड़ा समय माटे माहौल अफरातफरी वाळो सर्जायो हतो। વધુ એક મામલે જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પારુલ માડિક। પારુલ, વધુ એક ઘટના સુરતમાં આગની સામે આવી છે, કઈ રીતે લાગી આગ, અત્યારની શું સ્થિતિ? વિધિ, ચોક્કસથી તક્ષશિલા કોમ્પ્લેક્સમાં જે આગની ઘટના બની હતી તે બાદ સુરત ફાયર વિભાગ સતર્ક છે। આજે જે અત્યારે થોડા સમય પહેલા સુરતની સિવિલ હોસ્પિટલમાં જે કેન્સર હોસ્પિટલ આવેલી છે એલઆઈડી, તેના પેનલ બોર્ડમાં, જે કેમ્પસમાં પેનલ બોર્ડ આવેલું છે તેમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો કોલ સુરત ફાયરને મળ્યો હતો અને કોલ મળતા તાત્કાલિક જ ફાયરની બે ગાડીઓ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ લીધી હતી। મહત્વની વાત તો એ છે કે સિવિલ હોસ્પિટલમાં પણ આપણે જોયું હતું તેમ કે ફાયર સેફ્ટીનો અભાવ તદંતર જોવા મળી રહી છે। વારંવાર નોટિસ આપવા છતાં પણ સિવિલ હોસ્પિટલમાં જે ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ તે પણ એક્સપાયરી ડેટ જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે આખા બિલ્ડિંગને કવર કરતી, આખી હોસ્પિટલને કવર કરતી જે ફાયર સિસ્ટમની સુવિધા હોવી જોઈએ તે પણ ક્યાંક ને ક્યાંક તેનો અભાવ હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે સ્વાભાવિક રીતે ફાયર વિભાગે પણ આ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જે આ સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે ફાયરને, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે। બાકી રહી આ બનાવની, તો આ બનાવમાં અત્યારે કોઈ મોટી જાનહાનિના સમાચાર નોંધાયા નથી, પરંતુ કેન્સર હોસ્પિટલમાં મોટાભાગે ઇન્ડોર પેશન્ટ આવતા હોવાથી અને દર્દીઓના સંબંધીઓ પણ આવતા હોવાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ ચોક્કસથી મચી ગયો હતો, પરંતુ આગ સામાન્ય હોવાથી ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો। આભાર પારુલ તમારો।